બરવાળા તાલુકાના રામપરા ગામે ગ્રામજનોને છેલ્લા ઘણા મહિનાઓથી પાણી નહીં મળતા મહિલાઓને દૂર દૂરથી માથે બેડા ઉચકી પાણી ભરવા જવું પડી રહ્યું હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. તેમજ પાણી નહીં મળતા 200 થી 250 રૂપિયા આપીને પાણીના બેરલ વેચાતા મંગાવવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાને કારણે તંત્ર પ્રત્યે ઘેરો રોષ જોવા વ્યાપી ગયો છે. અને હજુ ઉનાળાની શરૂઆતમાં જ પાણી પ્રશ્ને હાલાકીનો સામનો કરી પડી રહ્યો છે અને તો આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બનવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. રામપરા ગામમાં આશરે 7,000 થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી છે. આ ગામના રહીશોને પીવાના તેમજ ઘર વપરાશના પાણીની મસમોટી સમસ્યા અડીને આંખે વળગી છે. રામપરા ગામના રહેવાસીને 8 થી 10 દિવસે એકવાર પાણી મળે છે અને માત્ર 4 કલાક જ. જ્યારે નળમાં પાણીનું ટીપું પણ નથી આવતા મહિલાઓ પાણી માટે ગામમાં વલખા મારવા પડે છે અને આ ગામની મહિલાઓ દ્વારા માથે બેડા ઉપાડી રેકડીમાં બેરલ લઈ રિક્ષામાં ટીપડા લઈ દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તેમજ ગામના મોટાભાગના વિસ્તારોમાં પાણી મળતું નહીં હોવાને કારણે પાણી ભરવા સ્થળે મહિલાઓની મોટી કતારો લાગી જાય છે. ગામમાં રહેણાંકી મકાનોમાં પાણી નહીં મળવાને કારણે પાણી વિહોરા પરિવારોને 200 થી 250 રૂપિયા આપીને વેચાતું પાણી લેવાને કારણે મજૂરિયાત વર્ગને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો હોવાના કારણે તંત્ર પ્રત્યે રહીશોમાં આક્રોશ સાથે ઘેરો રોષ વ્યાપી ગયો છે. આ અંગે પાણીથી વંચિત ગ્રામજનો દ્વારા રામપરા ગામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, પાણી પુરવઠા કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પાણીના વિકટ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તંત્ર સતત નિષ્ફળ નીવડતા તંત્ર પ્રત્યે ઘેરો રોષ સાથે લાગણી પ્રસરી જવા પામી છે. પાણીની સાહેબ બહુ તકલીફ પડે છે, એટલે ન પૂછે એની તકલીફ પડે છે. માણા મજૂરી માણા એટલે દાડિયા જઈને આવ્યા હોય, ગોળામાં પાણી ન હોય તો પણ કોકના ઘીરે હોય તો હેલ ભરવા દે, બાકી 100 ના 200 ના ઈ ટીપડા નખાવે તો બીજે દી ખાલી થઈ જાય તો દાડીએ કેવી રીતે સાહેબ અમારે જવાનું, કેવી રીતે પાણી લાવવાનું? તો વેચાતું પાણી લાવો છો તો ઘર ઉપર કેટલી અસર પડે તમને? અરે અસર એટલે ન પૂછાય ની સાહેબ વાત કરો. 5-5 પરજા હોય છતાં નવરાવા ધોવરાવા આપણે એક ટીપડામાં પીવું કે નવરાવા એમ વાત કરો? કે કદાચ છોકરાને આપણે નવરાયા ધોવરાયા વિના જવા દેવી તો સાહેબ ઠપકો આપે કે તમારી માયુને કે નવરાવાની નવરેશ નથી આવતી, તો સાહેબ અમે કેવી રીતે નવરાવી? શું કરશો હજી ઉનાળો આખો કાઢવાનો? તો સાહેબ અમારી ગણતરી એવી છે ગામનાને બધાને હેપી જવાનું છે કે જો ભાઈ સાહેબ પાણી આવશે તો આ મત દેવાના થાય છે પણ લગન દેવાના થતા નથી. શું નામ તમારું? રાધાબેન. રાધાબેન આ કયું ગામ છે? રામપરા. રાધાબેન કેટલી તકલીફ આ ગામમાં પીવાના પાણી? આ ગામમાં તકલીફ છે એવી તો ક્યાંય જિંદગીમાં કોઈને ગામમાં ભાળી જ નથી, પીરના ગામમાં તો ભાળી જ નથી એવી તકલીફ છે એમ પાણીની. અમારા ભાવનગર જિલ્લો છે, અહીંથી આગળ પાણી આ બરવાળા રામપરા પડે છે તો અહીંયા પાણી નથી આવતું. બરોબર, ભાવનગર જિલ્લામાં પાણી 3 વખત છોડે છે. કેટલા? અમારા પીરનું ગામ છે ભાવનગર જિલ્લો, તો અહીંયા 3 વખત આખાદીમાં પાણી મેકલે છે અને અહીંયા અમારા રામપરાની અંદર પાણી નથી મેકલતા. અફસોસ થાય છે અહીંયા અત્યારે પાણી ના આવ્યા તો? પાણી ના આવ્યા તો અફસોસ જ થાય છે, પણ 4-4 છોકરા મીકીને કેમ વ્યૂ જવું? તો શું કરશો? પીવાનો પાણી, આ પાણી ન મળે તો આ ગામમાં બધાને હેપીને અમારે મત દેવાનો થતો નથી સાહેબ. લ્યો વેચાતું પાણી લાવો છો? હા વેચાતું જ લાવી. કેટલા પૈસા ખર્ચો છો? 100 રૂપિયા 200 રૂપિયા અમારી પાસે કેટલાક હોય ને ગરીબ માણસ દાડી ઉધરો કરવી. પાણી ના પૈસા ખર્ચવા પડે છે તો ઘરમાં કેટલી તકલીફ પડે? ઘરમાં છોકરાને ખાવા ન મળે તો અમે મત નથી દેવાનું. જો પાણી નહીં મળે તો અમે મત નથી દેવાનું.